હેલો હેલો જેરમ બાપા બોલું છું. હા હું મેહુલભાઈ બોલું છું પ્રેસનાથી. હા હા બાપા, આપણે એવું પૂછવું હતું કે અકિલામાં હમણાં એક સમાચાર હતો રવિવારે કે તમારી અને પ્રદીપસિંહ આપણા ગૃહમંત્રી છે એમની ઓડિયો ક્લિપ કંઈક વાયરલ થયેલી, તો એના વિશે થોડું પૂછવું હતું. હા તો આપણે આ જે તમારા બંને વચ્ચે જે વાતચીત થઈ બાપા, એ આપણે જે વાપીના જે જિજ્ઞેશભાઈ છે, જિજ્ઞેશ રાઠોડ, એમણે સૌજી સામે જે કેસ કરેલો અને ભિલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો, એના વિશે વાતચીત થતી હતી આપણે. કેસ ચાલુ છે અને આ લોકો ફરાર છે. બરાબર. એમાં હું એમાં થોડોક ઈ જે જિજ્ઞેશભાઈ છે ને એના મિત્ર છે, એ મારા મિત્ર છે. અચ્છા. એટલે આ લોકોએ શું કરેલું કે સૌજીભાઈ ને એને એને એક જીઆઈડીસી માંથી એક પ્લોટ બોગસ વ્યવસાય કરી દીધો, પૈસા લીધા. બરાબર. હેલો. હા હા બોલો બોલો. બોગસ વ્યવસાય કરી દીધો એટલે સરકાર એને ચેડા થયા, ભોલા માણસ ઉપર વિશ્વાસઘાત થયો એટલે એને કેસ કર્યો. એટલે આ લોકો કે ભાઈ આટલા પૈસા લઈ લ્યો, ઓલો કે ભાઈ એટલા પૈસા નહીં, મારા વધારે થાય કે મેં એને 80 લાખ તો ચેક થી માણસે આપ્યા છે અને આટલા વર્ષ નું 3-4 વર્ષ થઈ ગયું એનો વ્યાજ, એટલે ઓછા પૈસા થાય છે. એટલે મેં કીધું જો પતવું હોય તો પતાવી દો, એટલે પણ કે ઈ ઓછા પૈસા કહે છે, એટલા પૈસા ના પતે, આવી જ વાત હતી, એમાં બીજું કાંઈ છે નહીં. બાપુ નો કોઈ કશું નથી, બાપુ નું બે તો એમાં એનું જો પતી જાય તો મીડિયેટર જેવી અમારી બે ની ભૂમિકા હતી. અચ્છા, પણ આમાં પેલા ભાઈ તો એવું કીધું ને કે પૈસા આપી દઉં છું, તો પછી પ્રદીપસિંહ કેમ? નહીં નહીં, એટલે ઓછા પૈસા આપે છે, ઓલો વધારે માંગે છે. અચ્છા, ઓલો સામે વાળો ભાઈ પૈસા વધારે માંગે છે અને? હા વધારે માંગે છે, અને આ લોકો ઓછા આપવા કે છે, એટલે સામે વાળો કે પૈસા આટલે થી ન મારું પતે, એટલે બાપુ એ એવું કીધું હતું કે ઈ કે છે કેટલે થી ના પતે, મેં એવું કીધું હતું જો પતવું હોય તો પતાવી દો, ઝઘડો મટતો હોય, બીજું એમાં કોઈ મેટર નથી, કઈ છે નહીં. અને ઈ એકચ્યુઅલી સાહેબ એવું થયું હતું કે મારા એરે વાત થઈ, મને તો કઈ આમાં મોબાઈલ માં બહુ ખબર પડતી નથી, પણ મારા છોકરાએ મારા મોબાઈલ બધા ઓડરની રેકોર્ડિંગ થાય એવું કઈ ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ કરી દીધેલું પોતરાએ, પોતરાએ. અને ઈ પોતરો રમતા રમતા એક જણા ને વ્યૂ ગયું. બરાબર. અને બાપા, એની ખાલી અમે ઔપચારિક ચર્ચા કરી, બાકી તો ફરિયાદ ની ડિટેલ ની ભાઈ ને હું ઓળખતો નથી, મારા મિત્ર નો મિત્ર છે. અચ્છા, તમારા મિત્ર ના મિત્ર, એટલે જીનેશભાઈ મિત્ર તમારા મિત્ર છે? કોણ? બીજું આત્મા માલ કઈ નથી, બાપુ નો કોઈ એમાં કોઈ સ્વાર્થ નથી, બાપુ નો કોઈ ઓલો નથી, પણ આ ભૂલ અમારી થઈ ગઈ છે, મને આમાં કઈ મોબાઈલ માં ખબર પડતું નથી, અમારે પોતરા એ રમતા રમતા આ ચારો કરવા થઈ ગયું. જીનેશભાઈ નાહર, એટલે આ થોડા દિવસ પહેલા એમની પોલીસે ધરપકડ કરેલી અને પછી સૌજીભાઈ ને એને બધાને અહીંયા કઈક વાંધા છે. સૌજીભાઈ છે ને, આ સૌજીભાઈ છે ને એ વાપી જ વર્ષો ત્યાં રહેતા હતા, આજે એની વાપીમાં ઘણી બધી પોપ્યુલરિટી છે. બરાબર. એટલે પણ બાપા આમાં વાત એવી કઈ સાંભળવા મળી છે કે એમ પોલીસ ની પાસે તમે એમને છોડાયા બાપુ ને કઈ? પ્રદીપસિંહ બાપુ ને કીધું કે ભાઈ આ જીનેશભાઈ જરા છોડો તો છોડાય? ના ના, એમાં હું ક્યાંય નથી, એમાં હું ક્યાંય નથી. અચ્છા અચ્છા, એમાં હું ક્યાંય નથી, એમાં ક્યાંય નતો, હું તો આ પોતે ઝઘડો તો એમાં હતો, બાકી એમાં મારું ક્યાંય રોલ નથી. બરાબર છે. અને આ એક બોલું પૂછું, આ સૌજીભાઈ ની વાપીમાં પ્રોપર્ટી છે તો એમાં કઈક એમઓયુ ખરા? આપણે સૌજીભાઈ ખરા ને રાજકોટ વાળા, એમાં એમની કઈક પ્રોપર્ટી વાપીમાં છે?
ના, વાપીમાં મારે એની કોઈ કનેક્શન નથી, કોઈ નહીં. અચ્છા, વાપીમાં આપણે વાપીમાં મારો કોઈ બિઝનેસ નથી, મારી કોઈ જમીન નથી, કશું જ કાંઈ વાપીમાં નથી, સારામાં આપણા વાપીમાં નથી. અચ્છા, બાકી આપણે પ્રદીપસિંહ તો સારા રિલેશન ને? ના ના, હા એ તો રાજ કે હું ઓલો આમાં મધ્યસ્થી હતો ને ભાઈ. હા હા, બરોબર, પાટીદાર અમને ખબર છે ને, આંદોલનમાં મધ્યસ્થ હતો એટલે બધા એ સારા સંબંધ. પછી પ્રદીપસિંહ ને આપણે ચૂંટણીમાં અહીંયા આ બધું પટેલ નો વિસ્તાર હતો એટલે આપણાથી થઈ એટલી મદદ કરી હોય. બરોબર બરોબર બરોબર. એ સિવાયના બાપુ હારે કોઈ રિલેશન બીજા નહીં મારે, કોઈ જાતના ધંધામાં કે જમીનમાં કે શું કશું નહીં, એકાનો ક્યાંય કોઈ અમારે દઈ નથી, વ્યક્તિગત કોઈ એવા સંબંધોમાં કે કાંઈ નહીં. કાંઈ આવજો પ્લીઝ, પણ તમે આ બાપુ નું કઈ ન લખતા એટલું તમને વિનંતી કરું. હા હા હા.